કેમ છે આપણા ગુજ્જુ ભાઈ? સ્વાગત છે તમારું પાછું એકવાર સંપૂર્ણ બક્ષો દરે પર આપણા લુસિફર નામના YouTube ચેનલ ઉપર. અને ભાઈ આજે તમે જોઈ જ શકો છો કે ભાઈ આપણે રમીએ છીએ ડુઓ વર્સિસ ઇસ્કોડ, અને એ પણ પાછું રેન્કેડમાં. અને ભાઈ જે આજે અપાર્ટમેન્ટ ઉપર જે 1v8 કરવાનો છે, આ તમે સાચું સાંભળ્યું છો, 1v8 ભાઈ એક સાથે બે સ્કોડ એરસ કર્યું હતું અને ભાઈ પૂરેપૂરો 8 બનતા ને 1v8 તમારા ભાઈએ અકેલાએ માર્યો છે, તમને ખબર છે યાર. અને ભાઈ સાથે સાથે તમને શું લાગે છે, આપણે રેન્કેડમાં ત્રિસ્કેલ મારી શકશું કે નહીં યાર? ભાઈ આ બધા પ્રશ્નના જવાબ જોવા માટે અને અપાર્ટમેન્ટની ફાઇટ જોવા માટે લાસ્ટ સુધી યાર વિડિયો જોવો તમે. તો ચાલો હવે આપણે ભાઈ અહીંયા ઉતરી ગયા તો આ બધું તો ખાલી કરવું જ પડશે આપણે. આપણા હરામી ટીમમેટનું એમ કેવું છે કે ભાઈ આગળની બાજુ બંધો છે ને ઈ ચમન ભાઈ આપણા ચમન હાંભુ જોઈને બેઠો હતો, તો એને તો આપણે ધરી લીધો. પણ સામેની બિલ્ડિંગ છે ભાઈ, શું થાય હોય? ચાલો હવે આપણા હરામી સૂત્ર ને એમ કેવું છે કે આ બોટ ભટોરું છે, પણ ભાઈ આપણે તમને બોટ ભટોરું નથી દેખાડવાના, તમે જોવો હવે શું થવાનું. આપણા ટીમમેટે દઈ દીધો ભાઈ પાછો દીકો કે ભાઈ તમે એચપી જોવો છો મારી ભાઈ? એ બંદાને આપણે તો હેડ માર્યો, હવે એની આપણે હેલ્મેટ વેસ્ટ વગર એની હેડ માર્યો છે આપણને. હજી સામેની બિલ્ડિંગ એ ભાઈ બંદા હે જેના આપણે 1v2 કર્યું હોય ને ભાઈ, એના બાકીના બે ચમનો આગળની બાજુ આવે. ચાલો ચાલો આવી જાવ ભાઈ, એક જમણી બાજુ એક ગભરાજો. પરફેક્ટ જીગલ અને એમ સાથે નોબ એક્સ ડીમન ની તો અહીંયા જ કહાની ખતમ. હા બીજો આવી જા, આવી જા, ચાલ બેટા પ્યોર લેવું, પ્યોર લેવું, આવી જા ને, ચાલ ને ભાઈ ફૂલ ડેમેજ. અરે તારી તો તમને ભાઈ આજે નોબ ની જે આખી ક્લેન હતી ને એને બધાને પતાવી દીધા. અને આગળની બાજુ થી હજી ફૂટ આવે ભાઈ, અહીંયા સંભળીને રહેવું પડશે, કેમ કે જો અહીંયા ગ્રેન્ડ આવ્યો ને તો વાર્તા આપણી થઈ જવાની છે પૂરી. હવે ભાઈ આપણે અહીંયા નિક ને રિવાઈવ તો એ, પણ તમે સામેની બાજુ જોવો તમને કે ખૂણામાં કઈક દેખાય જેના ફૂટ આવતો થઈ ન્યા જ ચડ્યો હોય ને. હવે તમે જોવો ભાઈ ગેંડાની ચાંપડી લઈને પેદા થયો શકે છો ભાઈ, છે શું યાર? હવે ભાઈ બહુ થઈ ગયું, હવે કઈ નઈ, આ અપાર્ટમેન્ટ ની અંદર ગરી ઘુસી ને મારવાની વાત આવે, કેમ કે થોડીક વાર માટે આપણે રમીકા સેન બનવા ઘુસકે મારેંગે. હવે આપણા હરામી સૂત્ર નું એમ કેવું છે કે ભાઈ આગળની બાજુ જ છે યાર, જોઈ હવે છે કે નહીં. ક્યાં છે બેટા? અલે લે લે નથી જાતું ભાઈ, ભાઈ જી તો ભાઈ કેમ્પિંગ એ નથી જતો, હજી એક એનો ચમન ભાઈ ફૂટ દીધા વગર નો ઉપર બેઠો છે. જો તમે જો 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 જોઈ લે ભાઈ, ભાઈ કસમ દે કે હું આનાથી મોટો ચોમુ કે આનાથી મોટો ચોદુ બંદો મેં ક્યાંય જોયો નથી ભાઈ. કઈ રીતના ન્યાય યાર ફ્રી ફાયર લેતો તો ભાઈ, ફ્રી ફાયર આટલો નહીં દેવાનો કે ઘનમાં ગોળી ન વધે યાર. ચાલો હવે આગળની બાજુ ભાઈ આપણે જે ફાઈટ લઈને જાય તો આપણે આવે છે અપાર્ટમેન્ટ, પણ આ એ ફાઈટ 1v8 વાળી નથી. હજી આપણે રિટર્નમાં અપાર્ટમેન્ટ આવશો અને પછી 1v8 કરશો. અહીંયા તો ભાઈ આપણને એક બંદરના ફૂટ આવ્યા છે, તો આપણે આપણો એઝ યુઝ્યુઅલ પરંપરાગત રીતનો એક નિયમ આપણે હે ને અપનાવ્યો છે કે ગ્રેન્ડ કરવું તો ભાઈ કમ્પલસરી છે. તો જોવો તમે આ ગ્રેન્ડ અને સબસ્ક્રાઇબર બટન ઉપર હાથ તૈયાર રાખો યાર. ભાઈ એકને તો આપણે ફોડી દીધો, હવે ખાલી લાસ્ટ બંદરના ફૂટ આવે. અરે ભાઈ ગ્રેન્ડ પિન, અરે ભાઈ સ્મોક ચમન, તો હજી સ્મોક કરી લઈશ ને, ત્યાં તો તારો ખોપડો ખોલી અને સાત વખત અમે નીકળી જશું. ને ભાઈ આ અપાર્ટમેન્ટ ની ફાઈટ હે ને ઈ 1v8 વાળી નથી, હજી તો જે 1v8 આવવાનું હે ને ભાઈ, તમે ખુદ પોતાના હે ને આમ ચડ્ડી ઉફાડીને કહેશો કે નહીં ભાઈ, ચડ્ડી ફાડીને રૂમાલ કરી દેશો એવી ફાઈટ છે. ચાલો ભાઈ અહીંયા આપણને ખાલી એક બોટ ભટોરાનો સાઉન્ડ આવ્યો તો, અને તમે જુઓ બોટ ભટોરાને મારે નેકો પાસ કોડ ને ભાઈ બોટ ભટોરો મરવીને જશે, કેમ કે આપણે અહીંયા ભૂગી ગયા ભાઈ. એક સ્પ્રે બે બંધાનો આ જોઈ લે યાર, આડું નાડું યાર, નિક નો તો કઈ કઈ સમજતું નથી ભાઈ, એની બચ્ચો અલગ જ છે. ચાલ બટા આઈ જા, આઈ જા, કાં રાખ ને બટા મુંડે બહાર રાખ તારી તો ભાઈ. આને હવે દેવું પડશે લાલચ, પ્યોર લાલચ. આપણે એના બે ટીમમેટ ને દઈ દીધા, હવે આપણે ઓપન માં જશું. ચાલ બટા મારી લે, આવી જા, ચાલ તારી તો ચમન ભાઈ પ્યોર પ્રોસાઇસલી રીતને જેવી રીતના અહીંયા 1v3 કર્યું છે ને, લાઈક અને સબસ્ક્રાઇબ ના બટન ઉપર આપણા ગુજ્જુ ભાઈઓને કેવું ના પડે કે ભાઈ તમે હવે લાઈક ને સબસ્ક્રાઇબ કરો યાર, એ કરતા જાય યાર, તો ઠોકતા જાઓ તમે પણ. હવે મેન 1v8, ચાલો
ભાઈ પાછા આપણે લોટ તો બધું ખરકવાય એના જેવું થયું છે ને આપણે આવી ચૂકે છે અપાર્ટમેન્ટ ની બાજુ અને ભાઈ તાત્કાલિક ઉપર ઉપર બેસકોડ રસ કરવાની યાર ઉપરની બાજુથી તો બંધાવના સાઉન્ડ આવું જ છે હવે તમે જુઓ એક ગાડીનો સાઉન્ડ આવ્યો તમને પાછળની બાજુથી ભાઈ જેવી રીતના આપણે અહીંયા ગયા હવે મને બોલવાનો મોકો નહીં મળે જુઓ તમે ભાઈ શું છે ભાઈ ભાઈ તમને અહીંયા કઈ સમજાણો ન હોય ને તો ભાઈ એમાં તમારો વાંક નથી સ્ટાર્ટિંગમાં મને ને તું સમજાણો ભાઈ એક સ્કોડ આવી અને ભાઈ આપણે એના ટીમમેટ્સ ને બધે બધાને 1v4 કર્યું અને ભાઈ ઉપર થી એક બંદો આવ્યો એને પણ 1v1 લીધો અને અંદર એક બંદો આવ્યો એને પણ એટલે હવે ઉપર બે જ બંદા વધ્યા છે ભાઈ હવે એને ઠોકશું આપણે ચાલ આઈ જા તારી જો ચમક સામુ તો જોઈ લે ભાઈ સાહેબ ભાઈ એક વખત તમે આખો વિડિયો રિવાઇન્ડ કરીને પાછળ જઈને એક વખત જોવો કે આપણા કિલ હતા 15 આપણે અહીં આવ્યા હતા તો એ કિલ હતા આપણા 15 અને ભાઈ અત્યારે જોવો 23 ભાઈ 15 કિલ્સ માંથી ભાઈ 23 કિલ્સ 1v8 ભાઈ આપણા પૂરેપૂરા ચેનલ નો ભાઈ સૌથી બેસ્ટ ક્લિપ છે તમે એક વખત પેટીઓ જોવો ભાઈ ભાઈ આના માટે જો તમે હવે સબસ્ક્રાઇબ ના કરો ને તો ભાઈ તમે કોના માટે કરો તો ભાઈ ઠોકી દો ભાઈ આ ભાઈ આ આ વિડિયો ઉપર તો મારે છે ને 300 લાઈક જોઈએ જોઈએ અને જોઈએ ભાઈ કમ્પ્લીટ કરાવો યાર ચાલો ભાઈ હવે નાથી રેકોર્ડ ટાવર ભાઈ અહીંયા રેકોર્ડ ટાવર છે નહીં કેમ કે હવે આપણે રેન્કેડ માં રમીએ છતાં અહીંયા બંદા જોવો ને એક ચમન ટીપી પે લઈને ઉભો તો એને તો ઠોકી દીધો આ બીજા ચમન નો વારો છે અને એને નો ટીમમેટ ભાઈ ઉપરની બાજુથી દે છે કવર હવે અહીંયા ભાઈ આપણે ગ્રેડ કરવાની ટ્રાય કરતા હતા પણ આપણા હાથમાં આવી ગયો સ્મોક હવે ભાઈ એને તો યાર ગ્લિચ ગ્લિચ કરીને એ તો ફેંકાઈ ગયો પણ હવે ખાલી આ ગ્રેનેડ જોવો તમે ને તમારા ભાઈ લુસિફર નો ગ્રેન્ડ છે ભાઈ એમ ખાલી જાય યાર પરફેક્ટ ગ્રેન્ડ હવે વારો છે કોનો તો કે લાલચ દેવાનો ઓલા ઉપરથી છત ઉપર બંધો જે એમ ચડ્યો પડ્યો ને એનો ચાલ બધા ઓપન માં છે મારી લે આ રીતે ભાઈ બે હેડ બંદાનું કામ ખતમ યાર તમે સમજો છો હવે ખાલી લાસ્ટ નો બંધો વઈ જશે અને જે લાસ્ટ નો બંધો છે ને ભાઈ તમને ખબર છે ને અત્યારે શું શું કરાવે યાર લાસ્ટ નો બંધો એક તો ચડે ને અને ચડે તો ભાઈ બહુ યાર મુશ્કેલ થી મારે યાર કેમ કે રેન્કેડ છે આપણે ભાઈ અહીંયા બૂસ્ટ બૂસ્ટ કરતા હતા ને નિક ખબર છે બકચોદી નો મહારાજા તો ભાઈ એ અને બકચોદી કરવા ગયો અને ભાઈ ન્યાયને ખબર નતા કે બંદો સુઈને સ્પ્રે આપે છે તો ભાઈ એને યાર કારણ વગર નો અહીંયા લેવાઈ ગયો ગેંડાની ચામડી પાર્ટ 2 ભાઈ આજકાલ બંદા ક્યાં લેવલ હેલ્મેટ વેસ્ટ લઈને આવે છે યાર બાય ચાન્સ ભાઈ ભાઈ જો તમને સ્પ્રે કેવો લાગ્યો એક વખત મને કોમેન્ટ સેક્શન માં જઈને કહેજો કે ભાઈ કેવો સ્પ્રે લાગ્યો તમને હવે આપણે ભાઈ બંને બાજુ સ્પ્રે દઈએ છીએ કે એની જરાક ઊંચી મુંડી દેખાઈ જાય ને તો આપણે એને ઠોકી લે પણ અહીંયા થી કોઈ આપણો ફાયદો થવાનો નથી આપણે ગાડી લઈ અને પ્રોપર પહાડી થી ફરતું રોટેશન દીધું આપણે એને હવે લાસ્ટ નો બંદો હે ભાઈ આ એમને એમ તો મરશે નહીં ભાઈ મારો એક જ પ્રશ્ન હે મારો બીજો કોઈ પ્રશ્ન નથી બીજેમઆઈ વાળાઓ એને કયા લેવલ ના હેલ્મેટ વેસ્ટ તમે આપ્યા છે યાર અલગ જ બક્ષો દીએ ભાઈ ગ્રેનેડ થી નથી મરતો પ્રોપર પરફેક્ટ ડ્રોપ ની પાસે જ ગ્રેન કર્યો તો આપણે અલગ જ બક્ષો દીજે ભાઈ કઈ વાંધો નહીં હવે આપણે આપણે કઈક રોઝા છે યાર આપણે શું કામ કરીએ ગન ગેમ તો તમારા ભાઈ ને તમને ખબર જ છે ને એમ થોડું ચાલો ભાઈ ભાઈ આ સીએ છું ભાઈ હવે 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 બહુ થઈ ગયું ભાઈ ગ્રોઝા કાઢો અને આને પ્યોર માં મારો ભાઈ આ તો ભક્તો થી શાંત સુધી ચાલતી રહેશે યાર ચાલો ચાલો ચાલ બટા પ્યોર ચાલ 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 લે 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 સારી તો હે મોન્સ્ટર વાળી આવી ગઈ હતી ભાઈ 27 કિલ્સ પ્લસ ચીકી ચીકી ડિનર ભાઈ જો આ ગેમ પર તમને જોઈને મજા આવ્યો ને ભાઈ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો યાર બક્ષોદી રે ભરલ ઇન્ડિયન ગેમ પ્લે ગુજરાતીમાં તો આપણે ગુજ્જો ભાઈ માટે તમારો ભાઈ લુસિફર લાવવાનો છે તો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો